બેન અહીંયા હું તમને એનો જવાબ આપીશ કે મેં જ્યારે જોઈન કર્યું ત્યારે મારી ઉપર તો અભદ્ર ટિપ્પણીઓ થઈ રહી હતી, ગાળાગાળી થઈ રહી હતી, પરંતુ એક સમૂહ દ્વારા કરવામાં આવી રહી હતી. વાત સમજો, એક સમૂહ દ્વારા કરવામાં આવી હતી ને મેં એની કમ્પ્લેન કરી હતી અને મારી કમ્પ્લેન દર્જ ના કરવામાં આવે, મને યોગ્ય જે મેં કમ્પ્લેન કરી એના ઉપર યોગ્ય પગલાં લેવામાં ના આવે તો હું કહી શકું કે સરકારશ્રીએ નહીં કર્યું કે તંત્રએ નહીં કર્યું, સિસ્ટમે નહીં કર્યું. પરંતુ આવું જ્યારે થાય છે ત્યારે મહિલાઓએ અવાજ ઉઠાવવાનો હોય છે અને એની ખિલાફ કડકમાં કડક એક્શન લેવાની હોય છે, કારણ કે આ સમૂહ દ્વારા થતું હોય છે, એના માટે કાયદાઓ છે આપણી પાસે. સરસ બોલ્યા તમે કે સમૂહ દ્વારા થતું હોય છે બેન, અગર સમૂહ દ્વારા થાય તો વાયરલ ના થાય, કારણ કે એ સમૂહ ની અંદર ગોળ 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 ફરે. લોકો બેવકૂફ ને ગાંડા નથી કે અગર માનતા નહીં હોય તો ફરોડ નહીં કરે, ને માનતા હોય તો જ લોકો ફરોડ કરે. પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ કે તમે સરકારે કરી પછી તમે કમ્પ્લેન કરીને બહેનોએ કમ્પ્લેન કરવી જોઈએ. બેન મારી પાસે એવા ઘણા સાયબર ક્રાઇમ ના કેસ છે જેમાં બહેનો કમ્પ્લેન કરી કરીને મરી જાય છે તો બી કશું થતું નથી, કોઈ પકડાતું નથી. રુઝાનાબેન હું તમને એટલે જ એક્ઝામ્પલ આપ્યું કે હું જેલમાં જઈને આવી છું, એમાં કોઈ દાડ નહીં મારી, એટલે તમે ગભરાઈ ગયા, જેલમાં જઈને ગભરાઈ ગયા. બીજા આપણે જે ગાંધીજી આ બધા જેલમાં જઈને એટલે આઝાદ કર્યો તો તમે તમારો ફાયદો કરી રહ્યા છો. તમે એ જ આપો છો, એક બાજુ આપણે સુરક્ષાની વાત કરીએ છીએ, એક બાજુ આપણે સરકારશ્રીની વાત કરીએ છીએ. તો જ્યારે આપણે સુરક્ષાની વાત કરીએ ત્યારે કાયદાકીય એક્શન લેવાની હોય છે, કાયદાકીય એક્શન ના લે તો તમે એવું કહો છો કે કાયદાકીય એક્શન નથી લેતા. હું તમને આ માધ્યમથી કહું છું બેન, તમારી પાસે કોઈ પણ સ્ત્રી ઉપર થયેલો અત્યાચારનો કોઈ પણ કેસ તમારી પાસે હોય કે બેન ને મારી સહાયની જરૂર છે અથવા તો હું એને મદદ કરી શકું તો મોસ્ટ વેલકમ મારી બેન. જિંદગી પતી જાય પણ ખાધા ખોરાક નહીં મળે. બહેનો માટે શું મોટી મોટી વાતો કરો છો, બહેનો માટે કામ